नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में बधाई। चलो आज आपणे वार्षिक हिसाब में आगळ वधशुं। विद्यार्थी मित्रों, छेले वार्षिक हिसाब में आपणे, तमने याद होय तो मैं तमने बधाना फॉर्मेट लखवानुं कीधुं हतुं। आपणे अस्थिर मूड़ी प्रथा जोई हती, तो अस्थिर मूड़ी प्रथाना मैं तमने फॉर्मेट लखवानुं कीधुं हतुं કે ભાઈ બધાએ છે ને અસ્થિર મૂડી પ્રથાના ફોર્મેટ લખી નાખો। એટલે અસ્થિર મૂડી પ્રથામાં આપણે, મારે તમને ખાલી સમજાવવાનું જ બાકી રહે, તો અત્યારે આ વિડિયો સ્ટોપ કરી તમે અને વેપાર ખાતું તમે હાથમાં લઈ લ્યો, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં ખુલ્લું રાખો, અધરવાઇઝ તમારી પાસે ટેક્સ્ટ બુક ન હોય તો મેં તમને લખવાનું કીધું હતું તો તમે લખેલું હોય વેપાર ખાતું ખુલ્લું રાખો। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વેપાર ખાતું શરૂ કરીએ છીએ। તો પહેલાં વેપાર ખાતાનો નમૂનો જોઈએ, તો સૌથી પહેલાં તમે ઉપર હેડિંગ જુઓ તો ખાલી જગ્યાનું, ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પહેલી ખાલી જગ્યામાં લખવાનું ભાગીદારોના નામ। માની લો કે રામ અને શ્યામ એમ બે ભાગીદારો હોય તો રામ અને શ્યામની ભાગીદારી પેઢીનું। પછીની ખાલી જગ્યામાં તારીખ આવશે, તારીખ 31/3, પછી જે વર્ષ હોય એ વર્ષ લખવાનું। જેમ કે અત્યારે હોય 31/3/2020 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એકદમ સેન્ટરમાં આવું હેડિંગ આવશે। ફરીથી ખાલી જગ્યાનું એટલે ભાગીદારના નામ લખવાના, જેમ કે અમર અકબર અને એન્થનીની ભાગીદારી પેઢીનું, પાછળ ભાગીદારી પેઢીનું શબ્દ તો લખવાનો જ। પછી લખવાનું તારીખ, તો તારીખ લખવાની 31/3, અને પછી જે વર્ષ હોય તો વર્ષ લખવાનું। તો આપણી ટેક્સ્ટ બુકમાં 31/3/17 છે બધા દાખલામાં, તો આપણે 31/3/17 રાખીએ। બોર્ડમાં દાખલો પૂછાય 2021માં, તમારી બોર્ડની એક્ઝામ છે તો એમાં 31/3/21 પૂછાય, ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, બરાબર। બીજું તમારે કેવી રીતના ડ્રો કરવાનું, તો કે વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, આ રીતે ડ્રો કરવાનું। અને પછી વેપાર ખાતામાં આપણે સ્ટાર્ટ કરીએ તો વેપાર ખાતું છે અને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેડ એકાઉન્ટ, તો ટ્રેડ એકાઉન્ટ છે એની અંદર શું આવે, તો ટ્રેડ એકાઉન્ટ છે એની અંદર માલને લગતા વ્યવહાર આવે, બરાબર। તો આપણે 11માં ભણી ગયા છીએ કે માલને લગતા વ્યવહાર છે એ કેવી પ્રકારના વ્યવહાર હોય, તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો હું તમને 11માં ધોરણમાં લઈ જાઉં, તો 11માં ધોરણમાં આપણે જોયું હતું કે તમે આખર નોંધ ભણ્યા હતા, યાદ છે બધાને? આખર નોંધ કયા ચેપ્ટરમાં આવે છે? આપણે આમ નોંધ ભણ્યા હતા, તો આમ નોંધની અંદર આમ નોંધ પૂરું થાય પછી પેટા નોંધ આવે, તો પેટા નોંધની અંદર છેલ્લી પેટા નોંધ કઈ આવે? પેટા નોંધનો છેલ્લો પ્રકાર એટલે ખાસ આમ નોંધ આવે। તો ખાસ આમ નોંધમાં આપણે અલગ અલગ પ્રકારની આમ નોંધ શીખાતા, એમાં આપણે આખર નોંધ લખતા પણ શીખાતા, પછી હવાલા નોંધ લખતા શીખાતા, તો આજે એનો આપણે ઉપયોગ કરવાનો છે। તો એમાં આપણે શરૂ સ્ટોકની આમ નોંધ શીખાતા, તમને યાદ હોય તો શરૂ સ્ટોકની આમ નોંધ શું થાય છે, તો કે વેપાર ખાતે ઉધાર તે શરૂ સ્ટોક ખાતે જમા, યાદ આવી બધાયને? ફરીથી બોલું છું, વેપાર ખાતે ઉધાર તે શરૂ સ્ટોક ખાતે જમા, આવે છે યાદ બધાયને? તો વેપાર ખાતે ઉધાર એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆત ક્યાંથી થાય, તો કે શરૂ સ્ટોકથી થાય, બરાબર। વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆત ક્યાંથી થાય, તો કે શરૂ સ્ટોકથી થાય। આ આમનોનની આપણે ખતવણી કરીએ, 11માં આપણે ખતવણી કરતાં શીખાતા કે વેપાર ખાતે ઉધાર એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલાં શરૂ સ્ટોક આવે, પછી આપણે એટલે શરૂ માલનો સ્ટોક, પછી આપણે આખર માલના સ્ટોકની હવાલા નોંધ શીખાતા। આખર માલના સ્ટોકની હવાલા નોંધ શું શીખાતા આપણે, તો કે આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા, યાદ કરો છો બધાય? આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા, ફરીથી આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા, યાદ આવી બધાયને? તો
આખર માલના સ્ટોક ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા, એટલે વેપાર ખાતામાં જમા બાજુ આખર માલનો સ્ટોક આવે. તો આપણે શું શીખ્યા? તો કે શરૂ સ્ટોક આવે ઉધાર બાજુ, આખર સ્ટોક આવે જમા બાજુ. પછી શું છે, આ આપણે યાદ રાખી લો ને આવી રીતના. જો સિસ્ટેમેટિકલી મેં તમને સમજાવી દીધું કે શરૂ સ્ટોક ક્યાં આવે ને આખર સ્ટોક ક્યાં આવે, હવે તમારે શું કરવાનું? તો કે હવે તમારે યાદ રાખી લેવાનું. શું યાદ રાખી લેવાનું? તો કે શરૂ સ્ટોક આવે ઉધાર બાજુ, આખર સ્ટોક આવે જમા બાજુ. ઓકે, પછી આપણે આગળ વધીએ તો પછીની આપણે આખર નોંધો બધી, જે ચેપ્ટર આપણે જોયું હતું 11માં ખાસ આમનો, એમાં આપણે શીખાતા. હવે બધામાં આખર નોંધ તમારે જોવાની જરૂર નથી. જેમ કે વેપાર ખાતામાં તમે એવું પણ યાદ રાખી શકો કે માલ આવે તો ઉધાર અને જાય તો જમા. બોલો જી મારી સાથે, માલ આવે તો ઉધાર અને જાય તો જમા. બરાબર, માલ ખરીદી કરો તો, ખરીદી કરો એટલે આવે માલ, માલ આવે એટલે ઉધાર બાજુ, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી લખવામાં આવે છે. પછી એવી રીતના વેચાણ કરો માલ તો માલ જાય, એટલે માલ જાય છે એટલે વેપાર ખાતામાં જમા બાજુ વેચાણ લખવામાં આવે છે. તો આપણે કેટલું શીખ્યા? તો કે શરૂ સ્ટોક આવે ઉધાર બાજુ, આખો સ્ટોક આવે જમા બાજુ, ખરીદી આવે ઉધાર બાજુ, વેચાણ આવે જમા બાજુ. ફરીથી બોલાલો, શરૂ સ્ટોક આવે ઉધાર બાજુ, આખો સ્ટોક આવે જમા બાજુ, ખરીદી આવે ઉધાર બાજુ, વેચાણ આવે જમા બાજુ. રેડી? ચાલ, આટલું યાદ રહી ગયું. હવે આપણે જે માલની ખરીદી કરી હોય, તમે એમાં જોતા જાજો વેપાર ખાતાનો નમૂનો છે એમાં. તો શરૂ સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે, આખર માલનો સ્ટોક વેપાર ખાતામાં જમા બાજુ આવશે, પછી ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે, અને વેચાણ છે એ વેપાર ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. પછી આપણે જ્યારે માલની ખરીદી કરીએ ત્યારે એમાં ગુણવત્તાવાળો માલ ન હોય, તો ગુણવત્તાવાળો માલ ન હોય તો આપણે શું કરીએ? તો કે ગુણવત્તાવાળો માલ ન હોય તો આપણે એ પરત કરવો પડે. બરાબર, એટલે કે બરાબર માલ ન હોય તો આપણે એ માલ પરત કરવો પડે. તો ગુણવત્તાવાળો માલ ન હોય તો આપણે પરત કરીએ, ખરાબ માલ હોય તો આપણે પરત કરીએ, તો એને કહેવાય ખરીદ પરત. બરાબર, તો એને કહેવાય ખરીદ પરત. તો ખરીદ પરતનું આપણે શું કરીએ છીએ? તો ખરીદ પરતમાં આપણે શું કરીએ છીએ? તો કે ખરીદીમાંથી બાદ કરીએ છીએ. તો ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય. એવી રીતે આપણે જે વર્ષ દરમિયાન માલ વેચ્યો હોય, આ માલની અંદર ગુણવત્તાવાળો માલ ન આવે તો આપણે શું કરવું પડે? તો કે આ માલ છે એ યોગ્ય ગુણવત્તાવાળો ન હોય તો આપણે શું કરવું પડે? તો કે એને પરત કરવો પડે, આપણને માલ પરત મળે. આપણે કોકને માલ વેચ્યો હોય તો એ આપણને પરત કરે, તો એને કહેવાય વેચાણ પરત. તો વેચાણમાંથી વેચાણ પરત શું થાય? બાદ. બરાબર, તો હવે આખી સિક્વન્સમાં આપણે યાદ રાખી લઈએ. શરૂ સ્ટોક આવે ઉધાર બાજુ, આખો સ્ટોક આવે જમા બાજુ, ખરીદી આવે ઉધાર બાજુ, વેચાણ આવે જમા બાજુ, ખરીદીમાંથી ખરીદ પરત બાદ, અને વેચાણમાંથી વેચાણ પરત બાદ. રહી ગયું યાદ બધાયને? હાલો મારી યાર, બોલો જી પાછું એક વખત. શરૂ સ્ટોક આવે ઉધાર બાજુ, આખો સ્ટોક આવે જમા બાજુ, ખરીદી આવે ઉધાર બાજુ, વેચાણ આવે જમા બાજુ, ખરીદીમાંથી ખરીદ પરત બાદ, વેચાણમાંથી વેચાણ પરત બાદ. આવી ગયા બધાયને? તો વિડીયોમાં મજા આવે છે ને બધાયને, એટલે જ મારે વાર્ષિક હિસાબ માટે વિડીયોમાં આવવું પડ્યું. બરાબર, તો આ રીતે આટલી એન્ટ્રી આપણે જોઈ. શરૂ સ્ટોક ઉધાર બાજુ જોઈ લ્યો તમે, વેપાર ખાતામાં આખર માલનો સ્ટોક જમા બાજુ, પછી ખરીદી આવે ઉધાર બાજુ, વેચાણ આવે જમા બાજુ, ખરીદીમાંથી ખરીદ પરત બાદ, વેચાણમાંથી વેચાણ પરત બાદ. હવે શું કરવાનું? તો હવે આપણે જમા સાઈડ પહેલાં લઈ લીધી છે. જમા સાઈડ શું આવે બીજું? તો કોઈ પણ રીતના માલ જાય ને તો એ જમા સાઈડ આવે. તો માલ કેવી રીતના જઈ શકે? ચાલો, બધા પહેલાં છે ને તમે જે ફોર્મેટ લખ્યા છે આ ફોર્મેટની પાછળ બધા નોંધ લખો, યાદ રાખો કરીને. ચાલો, બધાએ હાથમાં બોલપેન લઈ લ્યો, વિડીયો સ્ટોપ કરી દેવું હોય તો, અને યાદ રાખો કરીને નોંધ લખો. બહુ જ ઇમ્પોર્ટન્ટ નોંધ છે વડીયા.
લખો, યાદ રાખો. એમાં પેલો સ્ટાર કરીને લખો, યાદ રાખો, માં પેલો સ્ટાર કરીને લખો. ઉધાર બાજુ લખવાની ત્રણ રીત છે. ઉધાર બાજુ લખવાની ત્રણ રીત છે. નીચે એક કરીને ઉધાર બાજુ લખીને એની નીચે બે કરીને ઉધાર બાજુ પ્લસ કરીને, પ્લસ એટલે પ્લસની સાઇન જ કરવાની, ઉધાર બાજુ પ્લસ કરીને એના નીચે ત્રણ કરીને, જમા બાજુ માઇનસ કરીને. તો ઉધાર બાજુ લખવાની ત્રણ રીત થઈ. કઈ ત્રણ રીત? તો કે ઉધાર બાજુ લખીને, ઉધાર બાજુ પ્લસ કરીને, જમા બાજુ માઇનસ કરીને. સમજાણું બધાને? આ એન્ટ્રી તમારે શીખવી જોઈએ. વાર્ષિક હિસાબ શીખો ને તમને બહુ કામ આવશે. આ બધાને કી પોઈન્ટ છે. ઉધાર બાજુ લખવાની ત્રણ રીત. કઈ ત્રણ રીત? યાદ રહી કે નહીં? કઈ ત્રણ રીત? ઉધાર બાજુ લખીને, ઉધાર બાજુ પ્લસ કરીને, જમા બાજુ માઇનસ કરીને. બરાબર. હવે બીજો સ્ટાર કરીને લખો. બીજો સ્ટાર કરીને લખજો. જમા બાજુ લખવાની ત્રણ રીત. તો જમા બાજુ લખવાની ત્રણ રીત કઈ થાય? એક કરીને લખો, શું આવશે? જમા બાજુ લખીને. બે કરીને જમા બાજુ પ્લસ કરીને. ત્રણ કરીને ઉધાર બાજુ માઇનસ કરીને. ચાલો, જમા બાજુ લખવાની કેટલી રીત થઈ? ત્રણ રીત થઈ. ત્રણ જમા બાજુ લખવાની ત્રણ રીત કઈ કઈ? બોલો જી. હાલો, જમા બાજુ લખીને, જમા બાજુ પ્લસ કરીને, ઉધાર બાજુ માઇનસ કરીને. ઉધાર બાજુ માઇનસ કરો, લખા ક્યાં કહેવાય? જમા. જમા બાજુ લખો તોય જમા, જમા બાજુ પ્લસ કરો તોય જમા, અને ઉધાર બાજુ માઇનસ કરો તો એ લેખા ક્યાં કહેવાય? જમા જ લેખા કહેવાય. બરાબર. તો હવે આપણે પાછા આગળ વધીએ. તો વેપાર ખાતાની અંદર જમા સાઇડ શું આવે? તો વેપાર ખાતામાં જમા સાઇડ તમારે વેચાણ માઇનસ વેચાણ પરત. અને આ સિવાય તમારે બીજું શું યાદ રાખવાનું છે? તો કે ભંગાર માલનું વેચાણ. તમને ખબર હોય તો કારખાના હોય તેમ ઓલો છોલ નીકળતો હોય, ઓલી છકડો રિક્ષા ભરાઈને જતી હોય, વારા વારા જેવું હોય આમ, એ છોલ છે ને એ ભંગાર માલ છે. તો માલની અંદર ભંગાર જે વધ્યો હોય તો એ પણ વેચવામાં તો આવે જ, પણ એને વેચાણ ન કહેવાય. એટલે એના માટે અલગ શબ્દ વપરાય છે, ભંગાર માલનું વેચાણ. ઘણા એવું કરે છે કે લિજ્જત પાપડની ફેક્ટરીએ જઈ અને અહીંયા જે ખરાબ લોટના કે ખરાબ જે બરાબર બટકી જાય એવાને અડધા ફળધા નાન તેના પાપડ વૈધવની લેતા આવે. બરાબર. અચરો કચરો જે વૈધો હોય લિજ્જત પાપડનો, કારણ કે એનું તો સ્ટાન્ડર્ડ કામ છે લિજ્જત પાપડવાળાનું. એટલે એ તો ઓલા પેકેટમાં તેવા પાપડ નાખે જ નહીં, બટકા કટકા થઈ ગયા હોય પછી એ છે ને એ લોકો વેચી નાખતા હોય વધે, એને ભંગાર માલ કહેવાય. પાપડ એટલે એમાં માલ છે, લિજ્જતવાળા માટે પાપડ માલ કહેવાય. હવે એ ભંગાર વૈધા છે તો એને વેચી નાખવા પડે, એટલે ભંગાર માલનું વેચાણ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બે શબ્દ એમાં તમારે યાદ રાખવાના છે, ભંગારનું વેચાણ અને ભંગાર માલનું વેચાણ. તો ભંગારનું વેચાણ કોને કહેવાય? તો ભંગારનું વેચાણ એટલે આપણું જે ધંધાકીય એકમ છે, અહીંયા આપણે કેમ ઘરમાં બધી બગડી જાય એટલે મેળામાં, બગડી જાય એટલે મેળામાં, બગડી જાય એટલે મેળામાં, ગમે એ વસ્તુ પછી હાય તમે આઠમ આવે એટલે આપણે મેળે કાંધીએ ચડીએ ઉપર મેળે, ત્યાંથી એક જણો દેતો જાય, નીચે બીજો એક લેતો જાય, પછી સીધા પસ્તી વાળાને ત્યાં લોઢા પતરા વાળાને ત્યાં આપણે દઈ આવીએ બધી. એમ ધંધાકીય એકમમાં એવું જ થાય, પંખો બગડી ગયો હોય, ખુરશી બગડી ગઈ હોય, ટેબલ બગડી ગયું હોય, કોમ્પ્યુટર બગડી ગયું હોય, ગમે એ જે ખરાબ વસ્તુ થઈ ગઈ હોય, બધી આપણે શું કરીએ? તો કે
એ એક રૂમ રાખ્યો એમાં બધું ભર્યું હોય, હાતામાં અઠામાં દિવાળી આવે એટલે બધો કચરો કાઢ નાખવાનો, એને ભંગાર કહેવાય. એને ભંગારનું વેચાણ કહેવાય. અને એ પરચુરણ ઉપજ છે એટલે એ નાનું ખાતાની જમા બાજુ આવે, અહીંયા ન આવે. પણ માલ હોય ને માલ તો જમા આવે, એને કહેવાય ભંગાર માલનું વેચાણ. ક્લિયર બધાયને? ચાલો, જમા સાઈડમાં બે જ વસ્તુ આવશે, વેચાણ માઇનસ વેચાણ પરત અને ભંગાર માલનું વેચાણ. હવે આ સિવાય જમા સાઈડ તમારે કોઈ વસ્તુ યાદ નથી રાખવાની. હવે ઉધાર સાઈડ જઈએ આપણે, તો ઉધાર સાઈડમાં આપણે પહેલાં સરું સ્ટોક જોયું, પછી ખરીદી જોઈ, એમાંથી ખરીદ પરત બાદ થાય. હવે ખરીદીમાંથી હજી બીજું બાદ થાય, શું બાદ થાય? તો એના માટે આપણે 11મા ધોરણમાં જવું પડશે. આમ તો પહેલાં જૂનો કોર્સ હતો ને ત્યારે એને છે ને એ આપણે ક્યાં લખતા, એ તો પહેલાં વેપાર ખાતામાં જમા બાજુ લખતા, એ જૂનો કોર્સ હતો ને ત્યારે. પછી આ કોર્સ ફરી ગયો ને પછી એ લોકો હવે સીએની જેમ એન્ટ્રી આપે છે, સીએ સીપીટીનો સંદર્ભ લઈને. અત્યારે તો હવે ફાઉન્ડેશન થઈ ગયું છે સીએનું, પણ તમારી ટેક્સ્ટ બુકમાં પણ સંદર્ભ લીધેલો છે 11મા ધોરણમાં. સીએ સીપીટી એટલે કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ છે, એમાંથી એ લોકોએ સંદર્ભ લઈને લખ્યું છે કે જ્યારે અન્ય રીતે માલની જાવક થાય. કેવી રીતના થાય બોલો છે? અન્ય રીતે માલની જાવક, તો એ વેપાર ખાતામાં જમા બાજુ લખવાને બદલે, જો હવે તમને ઓલું કામ આવશે, મેં તમને શીખડાવ્યું હતું ને જમા બાજુ લખવાની ત્રણ રીત કઈ કઈ, જમા બાજુ લખીને, જમા બાજુ પ્લસ કરીને, ઉધાર બાજુ માઇનસ કરીને. તો અન્ય રીતે માલની જાવક વર્ષોથી છે ને આપણે વેપાર ખાતામાં જમા બાજુ જ લખતા, કારણ કે એ માલની જાવક જ થઈ ને વેચાણની જેમ. પણ હવે નવા કોર્સની અંદર એ લોકોએ સીએની જેમ કરી નાખ્યું, એટલે અન્ય રીતે માલની જાવક છે ને એ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવે છે. હવે એન્ટ્રી તો જમાની છે, તો એ ઉધાર બાજુ કેવી રીતના લખવી, લખી શકાય કેવી રીતના? તો કે જમા બાજુ લખીને, જમા બાજુ પ્લસ કરીને, ઉધાર બાજુ માઇનસ કરીને. એટલે ઉધાર બાજુ શું કરવામાં આવે? માઇનસ. ખરીદીમાંથી બાદ થાય. અન્ય રીતે માલની જાવક કઈ કઈ રીતના થાય? તો માની લો કે ચોરીથી ગયેલ માલ, તો એની આમનું તો આપણે 11મામાં શીખાતા, ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. વરસાદથી ગયેલ માલ, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. યાદ આવ્યું બધાયને? ધર્માદામાં આપેલ માલ, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આવ્યું ખરીદ ખાતે જમા બધાયમાં, સમજાય છે? જાહેરાતમાં આપેલ માલ, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ઉપાડથી ગયેલ માલ, ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. સમજાય છે બધાયને? તો આ બધી થઈ અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક થાય ત્યારે એ વેપાર ખાતામાં જમા બાજુ લખવાને બદલે ખરીદીમાંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આપણો લેક્ચર છે એમાં શું શીખા? તો કે સરું સ્ટોક આવે, ઉધાર બાજુ, આખો સ્ટોક આવે, જમા બાજુ, ખરીદી આવે, ઉધાર બાજુ, વેચાણ આવે, જમા બાજુ, ખરીદીમાંથી ખરીદ પરત બાદ, વેચાણમાંથી વેચાણ પરત બાદ, અને અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદીમાંથી બાદ થાય. બોલો જી મારી સાથે હજી એકવાર, અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદીમાંથી બાદ થાય. ક્લિયર બધાયને? અન્ય રીતે માલની જાવક એટલે વેચાણ સિવાય માલ ગયો હોય, બરાબર, તો એને અન્ય રીતે માલની જાવક તરીકે ઓળખવામાં આવે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલનો લેક્ચર શુક્રવારનો હશે, ત્યારે આપણે વધારે આગળ જોશું ડીપમાં. વાર્ષિક હિસાબમાં બધા એકદમ સિન્સિયરલી લેક્ચર ભરજો. વિદ્યાર્થી મિત્રો, હું તમને ચેલેન્જ મારું છું કે તમને વાર્ષિક હિસાબ જોરદાર આવડી જશે, મારી ઓપન ચેલેન્જ છે તમને. પણ મારી શરત એટલી જ છે કે તમારે મારા લેક્ચર નિયમિત ભરવા પડશે, અને હું જેટલું કહું એટલું તમારે રેગ્યુલરલી લખવું પડશે. જો એ તમે નહીં કરો તો પછી તમે મારી પાસે અપેક્ષા રાખતા નહીં, બરાબર. એટલે બધાને સરસ ભણવાનું છે, સરસ લખવાનું છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.